વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે બીકોમ સેમેસ્ટર સેમેસ્ટાર ફાઇવ મેનેજમેન્ટ અકાઉન્ટના વીએનએસ જીવ બે હજાર અઢારમાં જે ટૂંકા દાખલા પૂછવામાં આવે છે અથવા શોર્ટ ક્વેશ્ચન જે પૂછાય છે તે અંગેનો અભ્યાસ કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના બીજા યુઝફુલ વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ જુઓ અહીં દસ માર્ક્સ માટે આપણને કુલ ચાર પ્રશ્નો આપ્યા છે જેમાંથી ત્રણ દાખલા છે આપણે તે પૈકીનો પ્રથમ દાખલો જોઈએ તો જુઓ દાખલા નંબર એકમાં કહ્યું છે કે એ કંપનીની નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ જેમાં ચાલુ ગુણોત્તર ત્રણ પોઈન્ટ પાંચ જેમ એક પ્રવાહી ગુણોત્તર ચાર જેમ એક કાર્યશીલ મૂડી રૂપિયા પંચોતેર હજાર સ્ટોક બેંક ઓવરડ્રાફ્ટ કરતાં ત્રણ ગણો છે ચાલુ મિલકતો ચાલુ દેવા પ્રવાહી મિલકતો અને પ્રવાહી દેવાની ગણતરી કરો હવે આપણે દાખલાની ગણતરીની શરૂઆત કરીએ તો જુઓ અહીં આપણને ચાલુ ગુણોત્તરનું પ્રમાણ આપ્યું છે ત્રણ પોઈન્ટ પાંચ જેમ એક એનો અર્થ એ થયો કે ત્રણ પોઈન્ટ પાંચ એ મિલકતો ગણાશે અને એક જે છે તે દેવા ગણાશે આથી આપણે ધારીએ કે ધારો કે ચાલુ દેવા બરાબર એક્સ જે એક આપ્યો છે તે માટે ચાલુ મિલકતો બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એક્સ હવે જુઓ આપણને નીચે કાર્યશીલ મૂડી આપી છે આથી આપણે કાર્યશીલ મૂડીનું સૂત્ર લખીએ કે કાર્યશીલ મુદી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા હવે આપણી પાસે અહીં માત્ર ચાલુ મિલકતોની ધરેલી કિંમત છે અને ચાલુ દેવાની પણ ધરેલી કિંમત છે જ્યારે કાર્યશીલ મૂડીનો આપણને જવાબ આપ્યો છે પંચોતેર હજાર તો આપણે ત્રણેય કિંમતો સૂત્રમાં મૂકીએ માટે કાર્યશીલ મૂડી પંચોતેર હજાર બરાબર ચાલુ મિલકતો ત્રણ પોઈન્ટ પાંચ એક્સ માઇનસ ચાલુ દેવા એક્સ હવે આ ત્રણ પોઈન્ટ પાંચ એક્સમાંથી એક્સ બાદ કરીએ તો આપણને બંનેની બાદ બાકી મળશે બે પોઈન્ટ પચાસ એક્સ એટલે કે પંચોતેર હજાર ગુણ્યા બે પોઈન્ટ પચાસ એક્સ હવે આ બે પોઈન્ટ પચાસ એક્સ સાથે ગુણાકારમાં છે જે બરાબરની ડાબી બાજુ આવે તો ભાગાકારમાં આવે માટે આપણને આગળનું સ્ટેપ મળશે એક્સ બરાબર પંચોતેર હજાર ભાગ્યા બે પોઈન્ટ પચાસ હવે આ બંને રકમનો ભાગાકાર કરતાં આપણને એક્સની કિંમત મળશે રૂપિયા ત્રીસ હજાર અહીં આપણે એક્સ શું ધર્યો છે ચાલુ દેવા માટે આપણને ચાલુ દેવા બરાબર એક્સ એટલે કે ત્રીસ હજાર રૂપિયા મળે છે આમ આપણને ચાલુ દેવાની કિંમત મળી ગઈ હવે જુઓ આપણે ઉપર અગાઉ ધર્યું છે કે ચાલુ મિલકતો બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એક્સ એટલે કે હવે આ ત્રીસ હજારને ત્રણ પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરીએ તો આપણને ચાલુ મિલકતો મળશે રૂપિયા એક લાખ પાંચ હજાર આપણને અહીં ચાલુ દેવા અને ચાલુ મિલકતો મળી ગઈ ત્યારબાદ આગળ આપણને જવાબ આપ્યો છે પ્રવાહી ગુણોત્તરનો તો તેનું સૂત્ર લખીએ કે પ્રવાહી ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક ભાગ્યા ચાલુ દેવા માઇનસ બેન્ક ઓવરડ્રાફ્ટ હવે જુઓ આપણી પાસે ચાલુ મિલકતો છે ચાલુ દેવા છે પ્રવાહી ગુણોત્તરનો જવાબ છે પરંતુ આખર સ્ટોક અને બેંક ઓવરડ્રાફ્ટની કિંમત નથી તે માટે આપણને રકમમાં કહ્યું છે કે સ્ટોક બેન્ક ઓવરડ્રાફ્ટ કરતાં ત્રણ ગણો છે એટલે કે સ્ટોકની કિંમત બેંક ઓવરડ્રાફ્ટ કરતાં ત્રણ ગણી છે આથી આપણે ધારીએ ધારો કે બેન્ક ઓવરડ્રાફ્ટ બરાબર એક્સ માટે આખર સ્ટોક બરાબર ત્રણ એક્સ તેના ત્રણ ગણા કરતાં થશે પ્રવાહી ગુણોત્તરનો જવાબ આપ્યો છે ચાર જેમિક એટલે કે આપણા પ્રવાહી ગુણોત્તર સ્વરૂપે માત્ર ચાર લેવાના છે ચાલુ મિલકતો આપણને મળી છે એક લાખ પાંચ હજાર આખર સ્ટોક આપણને ધરેલી કિંમત મળી છે ત્રણ એક્સ ભાગ્યા ચાલુ દેવા આપણને મળ્યા ત્રીસ હજાર અને બેંક ઓવરડ્રાફ્ટની ધારેલી કિંમત છે એક્સ તો બધી જ કિંમતો આપણે અહીં સૂત્રમાં લખીએ માટે ચાર પ્રવાહી ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો એક લાખ પાંચ હજાર માઇનસ ત્રણ એક્સ આખર સ્ટોક ભાગ્યા ચાલુ દેવા ત્રીસ હજાર માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ એક્સ હવે જુઓ અહીં જે ત્રીસ હજાર માઇનસ એક્સ જે છેદમાં છે તે બરાબરની ડાબી બાજુએ જાય તો ગુણાકારમાં આવે અને આપણે ગુણાકારમાં બરાબરની ડાબી બાજુએ લખીએ ચાર ગુણ્યા ત્રીસ હજાર માઇનસ એક્સ બરાબર એક લાખ પાંચ હજાર માઇનસ ત્રણ એક્સ હવે આપણે ચારને વાળા ફરટી ત્રીસ હજાર સાથે અને એક્સ સાથે ગુણાકાર કરીએ બાકીનું પ્રત્યે જ રીતે રહેશે તો આપણને આગળનું સ્ટેપ મળશે એક લાખ વીસ હજાર માઇનસ ચાર એક્સ બરાબર એક લાખ પાંચ હજાર માઇનસ ત્રણ એક્સ હવે જુઓ અહીં માઇનસ ચાર એક્સ છે જે બરાબરની જમણી બાજુએ જાય તો પ્લસ થશે અને બરાબરની જમણી બાજુએ વધતા એક લાખ પાંચ હજાર છે જે બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ થશે માત્ર આપણને આગળનું સ્ટેપ મળશે એક લાખ વીસ હજાર માઇનસ એક લાખ પાંચ હજાર બરાબર ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ હવે એક લાખ વીસ હજારમાંથી એક લાખ પાંચ હજાર બાદ કરીએ અને ચાર એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીએ તો ત્યાં એક જ વધશે માટે આપણને આગળના સ્ટેપમાં એક્સ બરાબર મળશે રૂપિયા પંદર હજાર તો આ રીતે આપણને એક્સ બરાબર એટલે કે બેન્ક ઓવરડ્રાફ્ટનો જવાબ મળ્યો રૂપિયા પંદર હજાર આપણે નીચે ગણતરીમાં લખીએ બેન્ક ઓવરડ્રાફ્ટ બરાબર એક્સ બરાબર પંદર હજાર હવે આ જ પંદર હજારને ત્રણ સાથે ગુણાકાર કરીએ કારણ કે આપણે સ્ટોક બરાબર ત્રણ એક્સ લખ્યો છે તો આપણને સ્ટોકની કિંમત મળશે રૂપિયા પિસ્તાળીસ હજાર હવે આપણને સ્ટોકની કિંમત મળી ગઈ બેંક ઓવરડ્રાફ્ટની કિંમત મળી ગઈ અને આપણને શોધવાનું કહ્યું છે પ્રવાહી મિલકતો અને પ્રવાહી દેવા હવે આપણે પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક તો ચાલુ મિલકતો આપણને મળી છે રૂપિયા એક લાખ પાંચ હજાર અને સ્ટોક છે રૂપિયા પિસ્તાળીસ હજાર તો બંને કિંમતો સૂત્રમાં લખીએ ચાલુ મિલકતો એક લાખ પાંચ હજાર આખર સ્ટોક પિસ્તાળીસ હજાર તો આપણને પ્રવાહી મિલકતોનો જવાબ મળશે રૂપિયા સાહીઠ હજાર તે જ પ્રમાણે ચાલુ દેવા અથવા પ્રવાહી દેવા તો જુઓ ચાલુ દેવા છે રૂપિયા ત્રીસ હજાર અને બેંક ઓવરડ્રાફ્ટ છે પંદર હજાર માટે પ્રવાહી દેવા બરાબર ચાલુ દેવા માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ બંનેની કિંમતો મૂકીએ ત્રીસ હજાર માઇનસ પંદર હજાર તો આપણને પ્રવાહી દેવા મળશે રૂપિયા પંદર હજાર તો આ રીતે આપણે દાખલામાં જેટલી ગણતરી કરવાની હતી જેટલા જવાબ શોધવાના હતા બધા જ જવાબ મળી ગયા ચાલુ મિલકતો એક લાખ પાંચ હજાર ચાલુ દેવા રૂપિયા ત્રીસ હજાર પ્રવાહી મિલકતો રૂપિયા સાહીઠ હજાર અને પ્રવાહી દેવા બરાબર પંદર હજાર આમ એક દાખલો અહીં પૂર્ણ થયો ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જોઈએ તો તેમાં આપણને કહ્યું છે કે નીચેની માહિતી પરથી રોકાણ પર વળતરના દરની ગણતરી કરો જેમાં આપણને રોકાયેલી મૂડી આપી છે રોકાયેલી મૂડીનો ઉથલો આપ્યો છે અને વેચાણ પર ચોખ્ખા નફાનો દર આઠ ટકા આપ્યો છે તો સૌ પ્રથમ આપણે રોકાયેલી મૂડી પર અથવા રોકાણ પર વળતરના દરનું સૂત્ર લખીએ તો સૂત્ર છે રોકાણ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો ગુણ્યા સો ભાગ્ય રોકાયેલી મૂડી હવે આપણી પાસે માત્ર રોકાયેલી મૂડી છે જ્યારે વર્ષ દરમિયાનનો ચોખ્ખો નફો નથી આથી આપણે ગણતરીમાં હવે ચોખ્ખા નફાની ગણતરી કરીશું પરંતુ તે માટે આપણને રોકાયેલી મૂડીના ઉથલાનો જવાબ આપ્યો છે આથી આપણે તેનું સૂત્ર લખીએ કે રોકાયેલી મૂડીનો ઉથલો બરાબર વેચાણ ભાગ્ય રોકાયેલી મૂડી આપણને ઉથલો આપ્યો છે પાંચ વખત વેચાણ આપણે શોધવાનું છે અને રોકાયેલી મૂડી દાખલામાં આપી છે રૂપિયા ત્રીસ લાખ તો આ ત્રણેય કિંમતો સૂત્રમાં લખીએ તો રોકાયેલી મૂડીનો ઉથલો પાંચ બરાબર વેચાણ આપણે શોધવાનું છે અને ભાગ્ય રોકાયેલી મૂડી ત્રીસ લાખ હવે આ ત્રીસ લાખ વેચાણના છેદમાં છે જે બરાબરની ડાબી બાજુએ જાય તો અંશમાં મળશે અને બંનેનો ગુણાકાર કરતાં આપણને વેચાણ મળશે માટે વેચાણ બરાબર ત્રીસ લાખ ગુણ્યા પાંચ અને બંનેનો ગુણાકાર કરતાં આપણને વેચાણ મળશે રૂપિયા એક કરોડ પચાસ લાખ તો આ રીતે આપણને વેચાણ મળી ગયું હવે આપણને શું કહ્યું છે કે વેચાણ પર ચોખ્ખા નફાનો દર આઠ ટકા છે આથી આપણે હવે ચોખ્ખો નફો શોધીએ જે વેચાણના આઠ ટકા છે આપણને વેચાણ મળ્યું છે એક લાખ પચાસ હજાર ગુણ્યા તેના આઠ ટકા કરીએ તો આપણને બંને રકમનો ગુણાકાર ભાગાકાર કરતાં ચોખ્ખો નફો મળશે રૂપિયા બાર લાખ આપણને ચોખ્ખો નફો મળી ગયો અને રોકાયેલી મૂડી દાખલામાં આપી છે રૂપિયા ત્રીસ લાખ તો બંને કિંમતો સૂત્રમાં લખીએ ચોખ્ખો નફો બાર લાખ ગુણ્યા સો ભાગ્યા રોકાયેલી મૂડી ત્રીસ લાખ હવે આ બંને રકમનો એકસાથે ગુણાકાર ભાગાકાર કરતાં આપણને રોકાણ પર વળતરનો દર મળશે ચાલીસ ટકા તો આ રીતે આપણે રોકાણનો વળતરનો દર શોધ્યો બીજો દાખલો પણ અહીં પૂર્ણ થયો ત્યારબાદ છે દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણની રકમ આપી છે એક કંપનીની ઉત્પાદનની જુદી જુદી સપાટીએ કારખાના પરોક્ષ ખર્ચની વિગતો નીચે મુજબ છે સપાટી પચાસ ટકા એંસી ટકા અને સો ટકા અને કારખાના પરોક્ષ ખર્ચ આપ્યા છે પ ત્રીસ હજાર બેતાળીસ હજાર અને પચાસ હજાર આપણને કહ્યું છે કે સાહીઠ ટકા અને નેવ ટકા ઉત્પાદન સપાટીએ સ્થિર અને ચલિત કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો આ દાખલો થોડો તફ દાખલો છે તો આ દાખલાને ધ્યાનથી જુઓ પ્રથમ આપણને જેટલી માહિતી આપી છે તે પ્રમાણે લખી દઈએ એટલે કે ઉત્પાદનની ક્ષમતા આપી છે પચાસ ટકા એંશી ટકા સો ટકા અને આપણે હવે જવાબ શોધવાનો છે સાહીઠ ટકા માટે અને નેવું ટકા માટે આ ઉપરાંત આપણે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ આમ બંને પ્રકારના ખર્ચને ધ્યાનમાં લેવાના છે આથી ત્યાં પણ લખી દઈએ ચલિત ખર્ચા સ્થિર ખર્ચા અને આપણને કુલ ખર્ચનો જવાબ આપ્યો છે દરેક સપાટી માટે તો જુઓ પચાસ ટકા માટે કુલ ખર્ચ છે દાખલાની રકમ મુજબ ત્રીસ હજાર એંસી ટકા સપાટીએ કુલ ખર્ચ છે બેતાળીસ હજાર અને સો ટકા સપાટીએ કુલ ખર્ચ છે રૂપિયા પચાસ હજાર આપણે સાહીઠ ટકા અને નેવ ટકા માટે કુલ ખર્ચ ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચની ગણતરી કરીશું પ્રથમ આપણે સીધા જ સાહિત ટકા અથવા નેવ ટકા માટે ખર્ચની ગણતરી નથી કરતા પ્રથમ આપણી પાસે જેટલો જવાબ છે તેના આધારે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનું પ્રમાણ શોધી લઈએ તો જુઓ આપણને પચાસ ટકા ઉત્પાદન ક્ષમતાએ કુલ ખર્ચ આપ્યો છે ત્રીસ હજાર અને એંશી ટકા ઉત્પાદન ક્ષમતાએ કુલ ખર્ચ આપ્યો છે બેતાળીસ હજાર તો તેના આધારે આપણે ચલિત ખર્ચ શોધીએ તો ગણતરીમાં લખીએ પચાસ ટકા અને એંસી ટકાના આધારે ચલિત ખર્ચા આપણે પ્રથમ લખીએ એંસી ટકાએ કુલ ખર્ચા બેતાળીસ હજાર તેમાંથી માઇનસ પચાસ ટકાએ કુલ ખર્ચા ત્રીસ હજાર હવે આ બંનેની બાદબાકી કરીએ તો એંસીમાંથી પચાસ ટકા બાદ કરીએ તો આપણને મળશે ત્રીસ ટકા અને બેતાળીસ હજારમાંથી ત્રીસ હજાર જાય તો બાર હજાર મળશે હવે આ શું કહેવા માગીએ છીએ તો જો ઉત્પાદનમાં ત્રીસ ટકા આપણે વધારો કરીએ છીએ તો ખર્ચમાં પણ રૂપિયા બાર હજાર જેટલો વધારો થાય છે એટલે આપણે એમ સમજી લઈએ કે ત્રીસ ટકાના વધારા સાથે ચલિત ખર્ચ બાર હજારનો વધારો થાય છે તો આ જ માહિતીના આધારે હવે આપણે પદ મૂકીએ અને તેના આધારે દરેક ઉત્પાદન માટેના ચલિત ખર્ચ શોધી લઈએ પ્રથમ આપણે પચાસ ટકાના આધારે જ પદ મૂકીએ જો ઉત્પાદન ક્ષમતા ત્રીસ ટકા હોય તો ચલિત ખર્ચા બાર હજાર રૂપિયા માટે જ્યારે ઉત્પાદન ક્ષમતા પચાસ ટકા હોય તો ચલિત ખર્ચા કેટલા તમે એંસી ટકા પણ લઈ શકો છો અને સો ટકા પણ લઈ શકો છો જવાબ બધામાં સીમ જ આવશે હવે આપણે ત્રણેય રકમનો ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને પચાસ ટકા માટે ચલિત ખર્ચ મળશે વીસ હજાર રૂપિયા હવે આ જ વીસ હજાર રૂપિયા આપણે જે કોષ્ટક કાલ્પનિક બનાવ્યું છે તેમાં લખી લઈએ ચલિત ખર્ચ પચાસ ટકાએ વીસ હજાર રૂપિયા હવે જુઓ પચાસ ટકા ઉત્પાદન ક્ષમતાના કુલ ખર્ચા છે ત્રીસ હજાર તેમાંથી વીસ હજાર ચલિત ખર્ચ છે અને તેનો અર્થ એ થયો કે બાકીના દસ હજાર રૂપિયા સ્થિર ખર્ચ હશે આથી સ્થિર ખર્ચમાં આવશે દસ હજાર હવે તમે જાણો છો સ્થિર ખર્ચે ઉત્પાદનની કોઈ પણ સપાટી હોય હંમેશા સ્થિર રહે છે આથી દરેક ક્ષમતાએ એંસી ટકાએ સો ટકાએ નેવ ટકાએ અને સાહીઠ ટકા બધા જમાં આપણે સ્થિર ખર્ચા દસ હજાર લખી લઈએ તો બધામાં આવશે સ્થિર ખર્ચા દસ હજાર આપણે એંસી ટકા અને સો ટકાએ કેટલા ચલિત ખર્ચ છે તે શોધીએ તો જુઓ એંશી ટકાએ કુલ ખર્ચા છે બેતાળીસ હજાર અને તેમાંથી સ્થિર ખર્ચા છે દસ હજાર માટે બાકીના બત્રીસ હજાર જે ચલિત ખર્ચ હશે આથી એંશી ટકામાં ચલિત ખર્ચ આવશે બત્રીસ હજાર તે જ રીતે સો ટકા ઉત્પાદન ક્ષમતાએ આપણને ચલિત ખર્ચ મળશે રૂપિયા ચાલીસ હજાર હવે આપણે સાહીઠ ટકાએ કેટલા ચલિત ખર્ચ થાય છે તેની ગણતરી નીચે કરીએ સાહીઠ ટકા ઉત્પાદન ક્ષમતાએ ચલિત ખર્ચ તમે આ ગણતરી બે રીતે કરી શકો છો પ્રથમ ચલિત ખર્ચના આધારે અને બીજી પદ્ધતિ છે કુલ ખર્ચના આધારે આપણે અહીં ચલિત ખર્ચના આધારે શોધીએ છે કારણ કે આપણે ઉપર ચલિત ખર્ચનું જ પદ લીધું છે તો હવે આપણે ફરીથી ઉપર મુજબ જ પદ મૂકીએ કે ઉત્પાદન ક્ષમતા ત્રીસ ટકા હોય તો ચલિત ખર્ચા બાર હજાર રૂપિયા માટે જો ઉત્પાદન ક્ષમતા સાહીઠ ટકા હોય તો ચલિત ખર્ચા કેટલા હવે આ ત્રણેય રકમનો ગુણાકાર ભાગાકાર કરતાં આપણને સાહીઠ ટકા ઉત્પાદન ક્ષમતાએ ચલિત ખર્ચ મળશે રૂપિયા ચોવીસ હજાર આ જ ખર્ચ આપણે સાહીઠ ટકામાં લખી દઈએ ચલિત ખર્ચા ચોવીસ હજાર હવે બંનેનો સરવાળો કરીએ એટલે કે ચલિત ખર્ચા વધતા સ્થિર ખર્ચ કરીએ તો આપણને કુલ ખર્ચા મળશે રૂપિયા ચોત્રીસ હજાર આ જ પદ્ધતિ પ્રમાણે આપણે નેવું ટકા માટે શોધીએ તો નીચે ગણતરીમાં લખીએ નેવું ટકા ઉત્પાદન ક્ષમતાએ ચલિત ખર્ચા ફરીથી ઉપર મુજબ જ પદ મૂકીએ ઉત્પાદન ક્ષમતા ત્રીસ ટકા હોય તો ચલિત ખર્ચા બાર હજાર રૂપિયા માટે જ્યારે ઉત્પાદન ક્ષમતા નેવું ટકા હોય તો ચલિત ખર્ચા કેટલા હવે આ ત્રણેય રકમનો એકસાથે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને નેવું ટકા ક્ષમતાએ ચલિત ખર્ચા મળશે રૂપિયા છત્રીસ હજાર હવે આ છત્રીસ હજાર આપણે નેવ ટકા ક્ષમતાના ચલિત ખર્ચમાં લખીએ તો ત્યાં આવશે છત્રીસ હજાર અને કુલ ખર્ચા મળશે રૂપિયા છેતાળીસ હજાર તો આ એક થોડોક ડિફિકલ્ટ દાખલો હતો આપણે અહીં ત્રણેય દાખલા પૂર્ણ થયા હવે જે ચોથો પ્રશ્ન છે જે થિયરિકલ પ્રશ્ન છે જો તમને થિયરિકલ પ્રશ્ન ન મળતો હોય તો નીચે અમને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો જેથી અમે તેને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈએ તો વીએનએસયુ બે હજાર અઢારમાં જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે આપણને ત્રણ દાખલા પૂછવામાં આવ્યા હતા ત્રણેય દાખલા આપણા અહીં પૂર્ણ થયા જો તમને આ દાખલામાં કંઈ પણ સમજ ન પડી હોય કંઈ પ્રશ્ન હોય તો તે અમને નીચે કોમેન્ટ બોક્સ દ્વારા જણાવો જેથી અમે તમને યોગ્ય મદદ આપવાનો પ્રયત્ન કરીશું હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે વીએનએસજીયુ બે હજાર અઢાર નવેમ્બરની એક્ઝામમાં જે શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે તે અંગેનો અભ્યાસ કરીશું થેન્ક યુ